વલસાડના ધરમપુરમાં અષાઢી અમાસની આદિવાસી પરંપરા મુજબ ખાસ ઉજવણી કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નારિયેળની ટપ્પાની રમત રમી દિવાસાની હોશભેર ઉજવણી કરતા હોય છે। વર્ષોથી ધરમપુરમાં આદિવાસીઓ નારિયેળ ટપ્પાની રમત રમે છે। ખાસ દિવાસાના દિવસે રમાતી આ રમતમાં ધરમપુરમાં હજારોની સંખ્યામાં નારિયેળ વેચાતા હોય છે। દિવાસાના તહેવાર અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે ધરમપુરમાં રાજાશાહી વખતથી આ રમત રમાય છે, જેમાં આદિવાસી લોકો બજારના મુખ્ય એવા સંભળી ચોક ખાતે એકઠા થઈ નારિયેળની લારીઓ પરથી નારિયેળની ખરીદી કરી એકબીજા સાથે નારિયેળની અથડાવી અને નારિયેળ ફોડે છે, જેમાં જેનું નારિયેળ ફૂટી જાય તેને પોતાનું નારિયેળ સામેવાળાને આપી દેવાનું હોય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો જોડાય આનંદ ઉલ્લાસથી નારિયેળ ટપ્પાની રમત રમે છે। આ વખતે પણ ધરમપુરના સંભળી ચોક ખાતે વરસતા વરસાદમાં લોકોએ ઉત્સાહભેર આ નારિયેળ ટપ્પાની રમત રમી દિવાસાની ઉજવણી કરી હતી। આ આમ ધરમપુર તાલુકો એટલે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર જ છે, અને પહેલાં તો બહુ મોટામાં મોટો તાલુકો ગણાતો એશિયાનો, પછી એ તો કપરાળા છૂટું પડ્યું આમ 238 ગામો, અને સ્ટેટ ટાઈમથી આ એક આદિવાસીઓની પરંપરા દિવાસાના રૂપે મનાવવામાં આવે, અને તેમાં પણ એવું છે કે દિવાસાના પહેલાં લગભગ આદિવાસીઓનું ભલે નાનું ખેતર હોય કે મોટું હોય પણ એ લોકોની રોપણી કાર્ય પૂર્ણ થાય અને એક આનંદ ઉલ્લાસનો એક દિવસ આ રીતે ઉજવે, અને તેમાં એક અનોખી પરંપરામાં નારિયેળના ટપ્પા દાવ રમે છે એકબીજાની સાથે, અને તેનું જે આનંદ પછી નારિયેળ કોઈનું ફૂટે કે આખું રહે અને જેનું ફૂટી જાય એને આખું રહેલું એને આપી દેવાનું હોય, આ એક આનંદ પ્રમોદ કરવા માટેનો એક પરંપરા એ લોકોએ સ્ટેટ ટાઈમથી જાળવેલી છે।